નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જય પટેલ અને આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું કે જે તમારી ગુજ્સેટ બે હજાર બાવીસની પરીક્ષા છે એની અંદર જે તમારી નેગેટિવ માર્કિંગ હોય છે એ કેવી રીતે હોય છે અને શું તમારે તમારા એમસીક્યુને એની અંદર રિસ્ક લેવો જોઈએ કે ના લેવો જોઈએ એટલે કે તમને એમસીક્યુ ના વળતો હોય તો શું તમારે એની અંદર ટીક કરવું જોઈએ કે ના કરવું જોઈએ અને ટીક કરવું તો ક્યારે કરવું એ બધી બાબતોના વિશે આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું રાઈટ તો સૌથી પહેલાં તમને કહી દઉં કે જે તમારું પેપર હશે એકસો વીસ માર્ક્સનું હશે તમને ખબર જ છે રાઈટ એમાં ચાલીસ માર્ક્સનું ફિઝિક્સ ચાલીસ માર્ક્સનું કેમેસ્ટ્રી અને ચાલીસ માર્ક્સનું મેથ્સ કાં તો બાયોલોજી બરાબર હવે એની અંદર તમારો કોઈ એક એમસીક્યુ બરાબર તમે કોઈ એક એમસીક્યુ ટીક કર્યો ધારો કે અને એ એમસીક્યુ તમારો ખોટો પડ્યો તમે કોઈ એક એમસીક્યુ ટીક કર્યો અને એ એમસીક્યુ ખોટો પડ્યો તો એની અંદર જે તમારા નેગેટિવ માર્કિંગમાં માર્ક્સ જશે એ કેટલા જશે માઇનસ પોઈન્ટ પચીસ એનો સિમ્પલ મતલબ એવો છે કે ધારો કે તમે ચાર એમસીક્યુ સ્ટીક કર્યા બરાબર અને એ ચારે ચાર એમસીક્યુઝ ખોટા પડી ગયા બરાબર તો તમારા માઇનસ વન માર્ક્સ થશે બરાબર એટલે ચાર એમસીક્યુના જે માર્ક્સ હતા એ તો જશે જ પણ એની અંદર માઇનસ પોઈન્ટ ટુ ફાઇવ ઇન્ટુ ફોર તમે કરશો એટલે માઇનસ વન તમારા માર્ક્સ થશે બરાબર સિમ્પલ ભાષામાં આપણે વાત કરીએ તો તમે પાંચ એમસીક્યુટી કર્યા હોય અને પાંચમાંથી ચાર ખોટા પડ્યા હોય અને એક એમસીક્યુ સાચો પડ્યો હોય તો વન માઇનસ વન થઈ જાય એટલે કે તમારો એક પણ માર્ક્સ વધે નહીં ઝીરો માર્ક્સ તમારા રહે બરાબર તો આ સિમ્પલ છે તમારી ગુજસેટની જે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હવે આપણે ફટાફટથી વાત કરીએ કે તમારે ક્યારે રિસ્ક લેવું જોઈએ બરાબર કે ભાઈ ક્યારે તમારે ગપ્પા મારવા જોઈએ અને ક્યારે ના મારવા જોઈએ બરાબર તો જો ચાલીસ માર્ક્સના એમસીક્યુની અંદરથી જો તમને ઓલરેડી થર્ટી ફાઇવ પ્લસ માર્ક્સના એમસીક્યુઝ કમ્પ્લીટલી આવડતા હોય બરાબર કે જે તમે જેની અંદર તમે શ્યોર હોય કે ભાઈ આ એમસીક્યુ તો સાચા જ છે તો તમને રિક્વેસ્ટ છે કે પણ ભૂલથી પણ તમે રિસ્ક ના લેતા બરાબર ભૂલથી પણ તમે કોઈ તુક્કો ના મારતા જો તમારા ઓલરેડી થર્ટી ફાઇવ પ્લસ માર્ક્સ આવે છે ગુજસેટની એક્ઝામમાં તો તમારે કોઈપણ જાતનું રિસ્ક નથી લેવાનું કેમ કે આની અંદર પોઈન્ટ ટુ ફાઇવ જેટલા માર્ક્સમાં પણ તમારી આખી રેન્ક જે છે એ ફરી જશે એટલું યાદ રાખજો બરાબર એટલે આની અંદર તમારો એક એક માર્ક્સ પોઈન્ટમાં પણ ઇમ્પોર્ટન્ટ છે તો ભૂલથી પણ તમે રિસ્ક ના લેતા પછી જો તમારા થર્ટી પ્લસ માર્ક્સ હોય બરાબર એટલે તમને ઓલરેડી થર્ટી પ્લસ માર્ક્સ મળતા હોય તો હું તો એવું સજેસ્ટ કરે કે તમે એની અંદર પણ રિસ્ક ના લેતા પણ જો તમારે રિસ્ક લેવું જ હોય કે ભાઈ મારે મને એવું લાગે છે કે ભાઈ હા બે ત્રણ એમસીક્યુ એવા છે જેની અંદર મારે ફિફ્ટી ફિફ્ટી છે મતલબ મને લાગે છે કે ભાઈ આ જવાબ આવશે પણ શું હું રિસ્ક લઉં કે ના લઉં તેવા હું તમને મેક્સિમમ સજેસ્ટ કરીશ કે તમે બેથી ત્રણ જેવા એમસીક્યુઝની અંદર જ રિસ્ક લેજો એનાથી વધારે એમસીક્યુઝમાં રિસ્ક ના લેતા જો તમારા થર્ટી પ્લસ માર્ક્સ થતા હોય તો બરાબર અને હવે વાત કરીએ કે જો તમારા માર્ક્સ ટ્વેન્ટી પ્લસ થતા હોય કાં તો પચીસ આસપાસ હોય બરાબર તો તેવા સમયે તમે રિસ્ક લઈ શકો છો પણ એટલા બધા એમસીક્યુઝનું રિસ્ક ના લેતા રાઈટ અને મેં તમને સિમ્પલ સિસ્ટમ તો સમજાવી જ છે કે ભાઈ તમે જો રિસ્ક લેશો તો એની અંદર જો એમસીક્યુ ખોટા પડશે તો તમારા કેવી રીતે માર્ક્સ કપાશે બરાબર તો એ તમારા ઉપર ડિપેન્ડેટ છે રાઇટ તમને એવું લાગતું હોય કે ભાઈ તમારા વીસ માર્ક્સ આવે છે અને વીસ માર્ક્સ તમને ઓછા લાગતા હોય તો તમે એ વખતે રિસ્ક લેવા માગતા હોય બરાબર કેમ કે એની અંદર એવા એમસીક્યુઝ હશે અમુક કે જેની અંદર તમને લાગશે કે ભાઈ ફિફ્ટી ફિફ્ટી હશે મતલબ તમે કોઈ બે ઓપ્શનની અંદર કન્ફ્યુઝ હશો કે કાં તો આ આવતો હશે કાં તો આવતો હશે તો એવા તમે પાંચ કાં તો છ એમસીક્યુઝની અંદર રિસ્ક લઈ શકો છો રાઈટ જો તમારા વીસ માર્ક્સ કાં તો પચીસ માર્ક્સના આસપાસ હોય તો પણ જો તમે ત્રીસ માર્ક્સ ઉપર કાં તો થર્ટી ફાઇવ પ્લસ લાવતા હોય તો તેવા સમયે બને તેટલું રિસ્ક ઓછું લેજો બરાબર જ્યારે તમને એવું લાગે ફિફ્ટી ફિફ્ટી તો જ રિસ્ક લેજો અધરવાઇઝ જો કમ્પ્લીટલી શ્યોર ના હોય તો રિસ્ક લેવાનું તમે વિચારતા પણ નહીં રાઈટ અને ધીસ વોઝ ધ વિડીયો બરાબર આ જ વિડીયોની અંદર તમને ડિસ્કશન કરવી હતી બરાબર આશા રાખું છું કે તમને નેગેટિવ માર્કિંગ વિશે ખબર પડી ગઈ હશે અને એ પણ ખબર પડી ગઈ હશે કે ક્યારે રિસ્ક લેવું અને ક્યારે ના લેવું બરાબર માર્ક્સ જ્યારે મતલબ તમને સાચા એમસીક્યુઝ ખૂબ જ ઓછા આવડતા હોય તેવા સમયે તમારે રિસ્ક લેવું હોય તો તમે લઈ શકો છો પણ એના સિવાય જ્યારે તમને થર્ટી પ્લસ થર્ટી ફાઈવ પ્લસ માર્ક્સ ઓલરેડી મળતા હોય મતલબ પહેલાંથી તમને એટલા માર્ક્સના એમસીક્યુઝ આવડતા હોય તો પછી તમારે રિસ્ક ના લેવાય રાઈટ તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આની અંદરથી તમને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ વિશે થોડી ઘણી ખબર પડી હશે રાઈટ અને જો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર થેન્ક યુ વેરી મચ